हेलो हेलो विद्यार्थी मित्रों, नमस्कार। ओम शांति। तो आजे मित्रों आपणे रसारोहण नो टॉपिक छे 11मा चैप्टर ની અંદર શરૂ કરીએ। તો પ્રશ્ન છે મિત્રો, રસારોહણ એટલે શું? રસારોહણ સમજાવતો મૂળ દાબનો સિદ્ધાંત વર્ણવો। તો પહેલા તો આપણે એ વ્યાખ્યા ક્લિયર કરી દઈએ કે વનસ્પતિમાં રસારોહણની ક્રિયા કોને કહેવાય, બરોબર છે? તો રસારોહણની વ્યાખ્યા આવી અપાઈ કે મૂળ દ્વારા જમીનમાંથી શોષાયેલું પાણી અને ખનિજ ક્ષારો જલવાહિની દ્વારા પ્રકાંડ અને પર્ણમાં વહન પામે તે ક્રિયાને રસારોહણ કહેવાય। આમ તો આ વ્યાખ્યા આપણે આગળના લેક્ચરની અંદર મિત્રો જોઈ ગયા છીએ કે મૂળ દ્વારા જમીનમાંથી જે પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ થાય છે એ વનસ્પતિના વિવિધ ભાગ સુધી, પર્ણ સુધી, પ્રકાંડ, વનસ્પતિની ટોચ સુધી જે વહન પામે છે પાણી અને ખનિજ ક્ષારો, આ ક્રિયાને રસારોહણની ક્રિયા કહેવાય છે, બરોબર? મૂળરોમ તથા મૂળાધિસ્તર જમીનમાંથી પાણીનું શોષણ કરે છે। તો આપને ખ્યાલ છે મિત્રો, આપણે મૂળની અંતરચનાનો અભ્યાસ કરી ગયા છે। તો મૂળની અંતરચનામાં એના છેદની અંદર આપણે જોઈ ગયા સૌથી બહારનું સ્તર છે અધિસ્તર। મૂળનું અધિસ્તર હોય એને મૂળાધિસ્તર કહેવાય। એ મૂળાધિસ્તરના કોષો અને વત્તા મૂળરો એ પાણીનું શોષણ કરે છે। હવે અહીંયા એક આકૃતિની અંદર આપણે વનસ્પતિનો ભાગ દર્શાવેલો છે। આ જમીનની અંદરનો ભાગ છે, આ પ્રકાંડ અને આ પર્ણ છે। જે ભૌતિક ક્રિયાઓ આપણે સમજવાની છે એ સમજાવતી માત્ર આકૃતિ છે। હવે અહીંયા જોઈ શકો છો આ છેદની અંદર મિત્રો, આ મૂળની જલવાહક પેશી છે, બ્લુ કલરથી દર્શાવેલી, સોરી મૂળની જલવાહિની છે। પછી આ ગ્રીન કલરના જે કોષો દર્શાવ્યા છે બાહ્યકના કોષો છે, અને આ જે સ્તર છે મૂળાધિસ્તર છે, અને આ મૂળરોમ છે। તો મૂળરોમ આ જમીનની અંદર મૂળરોમની આસપાસ પાણી વત્તા ખનિજ ક્ષારો પુષ્કળ માત્રામાં હોય છે, એ મૂળાધિસ્તરના કોષો દ્વારા અને વત્તા મૂળરોમના કોષ દ્વારા શોષણ પામે અને સૌથી પહેલા બાહ્યકમાં આવે, બાહ્યકમાંથી વહન પામે અને પછી જલવાહક પેશીમાં આવે, જલવાહિનીમાં આવે, અને જલવાહિનીમાં આવ્યા પછી એ ઊંધ્વ દિશામાં વહન પામી અને વનસ્પતિના વિવિધ ભાગો સુધી, પ્રકાંડ છે, પર્ણ છે, વનસ્પતિની ટોચ સુધી પહોંચે, આ ક્રિયાને રસારોહણ કહેવાય। તો પાણીનું મુખ્યત્વે શોષણ મૂળરોમ અને વત્તા મૂળાધિસ્તર જમીનમાંથી પાણીનું શોષણ કરે, આ પાણી ત્યારબાદ વહન પામી અને બાહ્યકના કોષોમાં આવે છે। હવે અહીં જોઈ શકીએ મિત્રો આપણે કે આ મૂળાધિસ્તર ને મૂળરોમ દ્વારા શોષેલું પાણી છે સૌથી પહેલા ક્યાં આવે, આ બાહ્યકના વિસ્તારમાં, બરોબર છે? મૃદુત્વક પેશીથી બનેલું શિથિલ ગોઠવણી ધરાવતા એટલે કે છૂટાછવાયા કોષો હોય, આંતરકોષીય અવકાશ હોય, બરોબર, તો એ બાહ્યકના કોષોમાં આવે છે। અને આપણે એ પણ ભણી ગયા મિત્રો કે બાહ્યકના કોષોમાં પાણી સરળતાથી વહન પામે છે, બરોબર? આ બાહ્યકના કોષોમાં આવે એટલે બાહ્યકના બધા કોષો આશુ બને છે। હવે પાણી છે શોષણ પામીને બાહ્યકના કોષોમાં આવે એટલે બાહ્યકના કોષો પાણીથી ભરાય, પાણીથી ભરાય કોષો એટલે એ કોષને શું કહેવાય, આશુર કોષ। પાણીથી ભરેલો કોષ હોય આપણે ભણી ગયા મિત્રો, બરાબર, કે જે કોષ પાણીથી ભરેલો હોય ફૂલ એ કોષને આશુર કોષ કહેવાય છે। કયો કોષ કહેવાય છે? આશુર કોષ। અને પાણી વગરનો કોષ હોય, ચીમળાયેલો કોષ, બરાબર, એને શિથિલ કોષ કહેવાય છે, સંકોચાયેલો કોષ એને શિથિલ કોષ કહેવાય। તો કોષની અંદર જેમ પાણી વધુ દાખલ થાય એમ કોષ ફૂલી જાય એટલે કે કોષ આશુર બને છે। એટલે બાહ્યકના બધા કોષો આશુર બને છે એટલે તેમાં આશુર દાબ ઉત્પન્ન થાય છે મિત્રો। આ પાણી ભરાઈ જાય અને પાણી છે આપણે જાણીએ છીએ એ બહારની તરફ આ જે કોષ હોય એ કોષ દિવાલ ઉપર દબાણ કરે છે એટલે શું કહેવાય, આશુર દાબ કહેવાય। તો બાહ્યકના બધા કોષો આશુર દાબ ઉત્પન્ન કરે છે। બાહ્યકના બધા કોષોના સંયુક્ત આશુર દાબને મૂળ દાબ કહેવામાં આવે છે મિત્રો। તો મૂળ દાબ છે એ વાસ્તવિક રીતે આશુર દાબ જ છે, પણ બાહ્યકના બધા જ કોષો છે એ આશુર બને એટલે બધા જ કોષો છે આશુર બનતા
બધાના સંયુક્ત અશુદ્ધ દાબને શું કહેવામાં આવે છે? મૂળ દાબ કહેવામાં આવે છે. આ મૂળ દાબની અસર એટલી બધી હોય છે કે જેનાથી પાણી મૂળની જળવાહિનીમાં તો દાખલ થઈ જ જાય, પરંતુ મૂળમાંથી પાણી પ્રકાંડ અને પર્ણ સુધી રસારોહણ પામવા લાગે છે. તો સીધી વાત છે મિત્રો કે આ અશુદ્ધ દાબ એટલું બધું ઉત્પન્ન થાય છે, બરોબર? અને બધા કોષોનું સંયુક્ત અશુદ્ધ દાબ એટલે આપણે શું કીધું, મૂળ દાબ. તો મૂળના બાહ્યકમાં જે સંયુક્ત કોષોના બળથી, બરોબર, જે દબાણ ઉત્પન્ન થાય છે અને આપણે શું કીધું, મૂળ દાબ. હવે આ મૂળ દાબ એટલો બધો હોય છે કે એ દબાણને કારણે પાણી છે એ આખરે ક્યાં પહોંચી જાય છે, મૂળની જળવાહિનીમાં, અને જળવાહિનીમાં પહોંચી જાય છે. અને જળવાહિનીમાં દબાણ વધતા પાણીનો પ્રવાહ ચાલુ રહેતા હવે પાણી ઉર્ધ્વ દિશામાં એટલે કે વનસ્પતિના વિવિધ ભાગોમાં પહોંચવા લાગે છે, એટલે કે રસારોહણ થવા લાગે છે. આ મૂળદાબ રસારોહણ માટે જવાબદાર છે. તો રસારોહણ એટલે પાણી છે વનસ્પતિના વિવિધ ભાગો તરફ વહન પામે છે એ ક્રિયા રસારોહણ કહેવાય. પણ એ રસારોહણ માટે જવાબદાર કયું બળતું, તો કે મૂળદાબ, બરાબર છે? મૂળના બાહ્યકના બધા કોષોમાં એટલું દબાણ ઉત્પન્ન થયું, દબાણથી પાણી જળવાહિનીમાં દાખલ થઈ અને રસારોહણની શરૂઆત થઈ, તો રસારોહણ માટે મૂળદાબ જવાબદાર છે. હવે આ મૂળદાબની મર્યાદા શું મિત્રો? મૂળદાબથી માત્ર નાના છોડમાં જ રસારોહણ થાય છે, એટલે કે છોડ પ્રકારની વનસ્પતિનો હોય, 2-3 ફૂટ નાનો છોડ હોય, બરાબર, એમાં જ રસારોહણની ક્રિયાથી પાણી છે વનસ્પતિના વિવિધ ભાગો સુધી પહોંચે છે. પરંતુ ઊંચા વૃક્ષોમાં મૂળદાબથી રસારોહણ થતું નથી. ખૂબ જ ઊંચા વૃક્ષો હોય, બરાબર, 100 ફૂટ 150 ફૂટ 200 ફૂટ, બરાબર, 500, તો આવી જે ઊંચી વનસ્પતિ છે, ઊંચા વૃક્ષો છે, બરાબર, તો એમાં મૂળદાબ રસારોહણ માટે પડતો નથી. એટલે મૂળદાબની મર્યાદા શું થઈ, તો કે મૂળદાબ માત્ર છોડ પ્રકારની કે ઓછી ઊંચાઈ ધરાવતી વનસ્પતિ માટે જ રસારોહણ માટે લાગુ પડે છે. પણ મોટા વૃક્ષો માટે મૂળદાબથી રસારોહણ થતું નથી, કારણ કે વધુમાં વધુ મૂળદાબ વૈજ્ઞાનિકોને કેટલો માલુમ પડ્યો છે, તો કે 2-5 વાતાવરણના દબાણ જેટલો છે, બરાબર. તો મૂળદાબ છે 2-5 વાતાવરણના દબાણ જેટલો જ હોય છે, જે નાની વનસ્પતિના રસારોહણ માટે જ ઉપયોગી છે, બરાબર. પણ મોટા વૃક્ષો હોય એના માટે બરાબર 50 કે 100 વાતાવરણ દબાણ જેટલો મૂળદાબ જોઈએ, જે મૂળદાબ એટલો ઉત્પન્ન થતો નથી. એટલે મોટી વનસ્પતિ હોય એમાં મૂળદાબ છે રસારોહણની ક્રિયા માટે ઉપયોગી નથી, જે ઊંચા વૃક્ષોમાં રસારોહણ માટે પૂરતો નથી. એટલે કે 2-5 વાતાવરણ દબાણ છે એ નાના છોડ માટે જ રસારોહણ થઈ શકે છે, ઊંચા વૃક્ષોમાં આટલા દબાણે રસારોહણની ક્રિયા થઈ શકે નહીં. હવે આ મૂળદાબ સમજાવતો મિત્રો એક આપણે પ્રયોગ જોઈએ. તંદુરસ્ત રીતે વિકાસ પામતા નાના છોડમાં એક નાનો આપણે છોડ લીધો છે, કુંડા ક્ષેત્ર અથવા જમીનમાં વાવેલો હોય, પણ પૂરતું પાણી મળતું હોય, તંદુરસ્ત વિકાસ થયેલો હોય એવો છોડ એક પસંદ કરવાનો, જેથી કરીને આપણે જે પ્રયોગ કરવો છે એનું અવલોકન સરળતાથી કરી શકાય. તો તંદુરસ્ત રીતે વિકાસ પામતા નાના છોડના પ્રકાર પર જમીનની સપાટીથી સહેજ ઉપર વલય આકારે કાપો મારવામાં આવે, એટલે કે આ છોડ છે, આ જમીનની સપાટી છે મિત્રો, આ લાઈન દોરી છે, આ જમીનની સપાટી, એટલે આ મૂળ થયું, આ બધો પ્રકારનો ભાગ છે. હવે આ જમીનના લેવલથી થોડે ઉપર અહીંયા જોઈ શકો છો, આ એક કાપો મીકો છે, આમ વલય આકારે ત્રાસો કાપો મીકો છે, બરાબર. તો શું થાય, તો તરત જ આ કાપેલી સપાટી પર દ્રાવણના બિંદુ જોવા મળે છે. જેવો તમે કોઈ ક્ષાર ભાગથી કાપો મૂકો, બરાબર, કાપો સાવચેતી પૂર્વક મૂકવાનો, વધુ કાપો અંદર ન જતો રહે, કારણ કે નહીતર તો સમગ્ર વનસ્પતિનો કુમળ પ્રકાર હોય તો છોડ પણ કપાઈ જાય છે, બરાબર. એટલે કાપો છે ધ્યાનથી મૂકવાનો, અને તરત જ કાપો મૂકો છો એ ભાગેથી પાણીના ટીપા પડવા માંડે છે, દ્રાવણના ટીપા પડવા માંડે છે, બરાબર છે. હા, તો કપાયેલી સપાટી પર દ્રાવણના બિંદુ જોવા મળે છે, જે મૂળદાબ દર્શાવે છે. એ બિંદુ શું કામ આવે છે, એ પાણીના કે દ્રાવણના, બરાબર. તો એ ટીપા આવ્યા ક્યાંથી, તો કે જળવાહક પેશીમાં. જળવાહક પેશીમાં ક્યાંથી આવ્યા, તો કે મૂળમાં. મૂળ ક્યાંથી સોય છે, તો કે જમીનમાં.
બરાબર, તો જમીનમાંથી પાણીનું શોષણ થાય છે અને મૂળદાબ ઉત્પન્ન થાય છે, મૂળદાબ પાણીને ઉલ્ટો દિશામાં ધક્કો મારે છે અને તમે જળવાહક પેશીને અહીંયાથી તમે પ્રકારને કાપો છો અને જળવાહક પેશીમાં કાપો પડે છે. એટલે માનો કે આ જળવાહિની છે, આ જળવાહિની કપાય તો અહીંથી પાણી છે એ ટીપા સ્વરૂપે બિંદુ સ્વરૂપે પડવા લાગે છે. બરાબર, તો કહેવાનો મતલબ કે આ પાણીના ટીપા ધરવાની ક્રિયા એ શું દર્શાવે છે? તો કે મૂળદાબનું સૂચન કરે છે. બરાબર, કે મૂળદાબને કારણે પાણી ઉર્ધ્વ દિશામાં વહન પામે છે અને કાકો મુક્તા જળવા પેશીમાંથી બિંદુ સ્વરૂપે પાણીના ટીપા, દ્રાવણના ટીપા જોવા મળે છે. જો આ કાપેલા ભાગ પર એક રબરની પાતળી નળી ચડાવવામાં આવે તો સ્ત્રાવના દરનું માપ કાઢી શકાય છે. બરાબર છે, રબરની નળી પાતળીની ઉપર ચડાવી દેવામાં આવે તો કેટલું દ્રાવણ ભેગું થાય છે કેટલા સમયની અંદર, બરાબર, એ પણ માપન કાઢી શકાય છે. તો સ્ત્રાવના દરનું માપન કાઢી શકાય અને દ્રાવણમાં રહેલા દ્રવ્યનું બંધારણ પણ જાણી શકાય છે કે અહીંથી જે દ્રાવણ નીકળે છે એને તમે એકઠું કરો તો એનું પરીક્ષણ કરી અને એમાં ક્યાં ક્યાં ઘટક છે, ક્યાં તત્વો છે એનું પરીક્ષણ બંધારણ પણ જાણી શકાય છે. મૂળદાબની અસર રાત્રિ દરમિયાન અને સવારના સમયે વધુ જોઈ શકાય છે. રાત્રે મૂળદાબ વધુ હોય અને વહેલી સવારે પણ મૂળદાબ વધુ હોય. મિત્રો, આનું એક સ્પષ્ટ કારણ છે, અહીંયા કારણ આપ્યું છે. કારણ કે ત્યારે બાષ્પોત્સર્જન ઓછું હોય છે. બરાબર, હવે આપણે જાણીએ છીએ લીલી વનસ્પતિ હોય પર્ણ દ્વારા વરાળ સ્વરૂપે પાણીને ગુમાવે એ ક્રિયાને બાષ્પોત્સર્જન અથવા ઉત્સર્જન કહીએ છીએ. બરાબર, પાણીને વરાળ સ્વરૂપે ગુમાવવાની ક્રિયા પર્ણ રંધ્ર દ્વારા H2O ગેસ એટલે કે વાયુ સ્વરૂપે ગુમાવે એ શું કહેવાય? બાષ્પોત્સર્જન. હવે બાષ્પોત્સર્જનની ક્રિયા વધારે હોય તો પાણી છે એ વરાળ સ્વરૂપે બહાર નીકળી જતું હોય તો એ સમયે, બરાબર છે, આ પાણી ઓછો જોવા મળે છે, એ સમયે મૂળદાબ ઓછો જોવા મળે છે. બરાબર, તો એવું ક્યારે શક્ય બને? વહેલી સવારે પણ બાષ્પોત્સર્જનનો દર ઓછો હોય અને રાત્રિના સમયે પણ બાષ્પોત્સર્જનનો દર ઓછો હોય, કારણ કે એ સમયે પર્ણ રંધ્ર મોટા ભાગના મિત્રો બંધ હોય છે એટલે બાષ્પોત્સર્જનનો દર ઘટી જાય તો એ સમયે મૂળદાબ છે વધુ જોવા મળે છે. ઓકે, તો મૂળદાબની અસર રાત્રિ દરમિયાન અને સવારના સમયે વધુ જોવા મળે છે કારણ કે ત્યારે એટલે કે આ સમયે વહેલી સવારે અને રાત્રે બાષ્પોત્સર્જન ઓછું હોય છે. તો બાષ્પોત્સર્જન ઓછું હોય ત્યારે મૂળદાબ મિત્રો વધારે હોય છે. હવે મૂળદાબનું મહત્વ શું? તો કે મૂળદાબ નાના છોડમાં રસારોહણ માટે જવાબદાર તો છે. આપણે હમણાં જોઈ ગયા કે મૂળદાબ છે વૈજ્ઞાનિકોને 2-5 વાતાવરણ દબાણ જેટલો જ માલુમ પડ્યો છે, જે નાની વનસ્પતિ માટે જ પૂરતો છે, મોટી વનસ્પતિ માટે રસારોહણ માટે પૂરતો નથી. પરંતુ જળવાહિનીમાં પાણીના અણુનું સતત કડી સ્વરૂપે સ્થાપન કરે છે. એટલે કે જળવાહક પેશીમાં પાણી જમીનમાંથી શોષાય છે અને પાણીની આખી એક કણી રચાય છે. બરાબર છે, મૂળાધિષ્ઠાનના કોષોમાં, ત્યાંથી બાહ્યકના કોષોમાં, ત્યાંથી જળવાહિનીમાં, ત્યાંથી પ્રકારની જળવાહક પેશીમાં. બરાબર છે, તો એ પાણીની આખી એક ચેનલ એટલે કડી સ્થાપન કરે છે, કડીને તૈયાર કરે છે. જો કે બાષ્પોત્સર્જનની ક્રિયાને કારણે મોટે ભાગે આ સાતત્ય તૂટે છે, કારણ કે બાષ્પોત્સર્જનની ક્રિયાથી વનસ્પતિમાં પાણીનો વ્યય થાય છે અને પાણી છે વાતાવરણમાં વરાળ સ્વરૂપે ગુમાવાય છે. એટલે જે સ્તંભ રચ્યો હોય છે, કડી આખી રચાય હોય છે, કડી છે એ બાષ્પોત્સર્જનની ક્રિયાથી તૂટી જાય છે. તો આ મૂળદાબનું મહત્વ. હવે બિંદુ છેદન એટલે શું મિત્રો? તો બહુ સ્પષ્ટ વાત છે, બિંદુ સ્વેદન. બરાબર, તો હંસરાજ અને અળવી જેવી શાકીય વનસ્પતિના એટલે કે છોડ પ્રકારની વનસ્પતિના તથા ઘાસ જેવી વનસ્પતિના પર્ણની ટોચ પાસે કેટલાક વિશિષ્ટ પ્રકારના કાયમ માટે ખુલ્લા રહેતા છિદ્રો જોવા મળે છે, તેને જરોસ્થળી ગ્રંથિ કહેવાય છે. તો આપણે વાત એ કરીએ કે બિંદુ છેદન હંસરાજ જેવી વનસ્પતિ અને અળવી જેવી જે નાની છોડ પ્રકારની વનસ્પતિ કહેવાય, બરાબર, અને ઘાસ પ્રકારની જે વનસ્પતિ છે
એના પર્ણની ટોચ પાસે, એટલે આપણે એક કોઈ વનસ્પતિનું પર્ણ લઈ લઈએ, આ પર્ણની ટોચ છે, આ જે છે આ પર્ણની આ ટોચ છે, હા, તો એ ટોચ પાસે કેટલાક વિશિષ્ટ પ્રકારના કાયમ માટે ખુલ્લા રહેતા છિદ્રો જોવા મળે છે. અહીંયા મિત્રો આ એક છિદ્ર દર્શાવ્યું છે, આ એ છિદ્ર ટોચ ઉપર હોય બરોબર, અને કાયમ માટે એ છિદ્ર ખુલ્લું હોય છે, તેને ધનોત્સર્ગી ગ્રંથિ કહેવામાં આવે છે. એટલે કે આવા જે છિદ્રો છે ટોચ ઉપર હોય એને શું કહેવામાં આવે, જલોત્સર્ગી ગ્રંથિ કહેવાય છે. તેના દ્વારા પાણી પ્રવાહી સ્વરૂપમાં, અગત્યનો શબ્દ મિત્રો, પ્રવાહી સ્વરૂપમાં નિકાલ પામે, આ ક્રિયાને બિંદુ છેદન કહેવામાં આવે છે. આપણે મિત્રો ઉચ્છેદનને ભણી ગયા, મતલબ ઉચ્છેદન જાણો છો, ઉચ્છેદનની ક્રિયા આપણે આના પછીના ટોપિકમાં જોવાની છે, પણ ઉચ્છેદન એટલે કે બાષ્પોત્સર્જન. તો બાષ્પોત્સર્જન અને ઉચ્છેદન આમ તો એક જ પ્રકારની ક્રિયા છે, બંને પાણીનો વ્યય કરતી ક્રિયા છે. ટૂંકમાં એટલું મિત્રો યાદ રાખો, બાષ્પોત્સર્જન કોને કહો છો તમે, પર્ણ દ્વારા બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવવાની ક્રિયાને બાષ્પોત્સર્જન કહેવાય, અને બિંદુ સ્વરૂપે પાણીને પ્રવાહી સ્વરૂપે દૂર કરવાની ક્રિયાને શું કહેવાય, બિંદુ છેદન કહેવાય. બરોબર છે. અહીંયા મિત્રો આપણે મૂળદાબને કારણે જે પાણીના ટીપા ઝરતા આપણે જોયા, આ જળવા પછી કપાઈ ગઈ એટલે અહીંથી પાણીના ટીપા પડવાના શરૂ થયા, બરોબર છે. તો એ ક્રિયા કઈ છે, બિંદુ છેદનની ક્રિયા છે, બરોબર, કારણ કે પાણી છે ટીપા સ્વરૂપે એટલે કે પ્રવાહી સ્વરૂપે બહાર નીકળે છે, તો એ ક્રિયાને બિંદુ છેદન કહેવાય, અને પર્ણ રંધ્રમાંથી વરાળ સ્વરૂપે બહાર નીકળે છે એને બાષ્પોત્સર્જન અથવા ઉચ્છેદન કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો મિત્રો. ફરીથી જોઈએ, હંસરાજ અને અળવી જેવી શાકીય વનસ્પતિમાં એટલે કે છોડ પ્રકારની વનસ્પતિના તથા ઘાસ જેવી વનસ્પતિમાં પર્ણની ટોચ પાસે કેટલાક વિશિષ્ટ છિદ્રો હોય છે, આ છિદ્રો કાયમ માટે ખુલ્લા રહેતા હોય છે, તેને શું કહેવામાં આવે છે મિત્રો, જલોત્સર્ગી ગ્રંથિ કહેવામાં આવે છે. આ ટોચ ઉપર આ રેડ કલરથી દર્શાવેલો આ છિદ્ર છે, આ છિદ્રને કહેવાય જલોત્સર્ગી ગ્રંથિ કહેવાય છે. તેના દ્વારા પાણી પ્રવાહી સ્વરૂપમાં નિકાલ પામે, એટલે અહીંયાથી પાણી પ્રવાહી સ્વરૂપમાં ઝરે અથવા તો નીકળે, આ ક્રિયાને બિંદુ છેદન કહેવામાં આવે છે. તો મિત્રો તમને આના પરથી ખ્યાલ આવી જશે કે બિંદુ છેદન માટે પણ મૂળદ્વાર જવાબદાર છે. અહીંયા આપણે એક પ્રયોગ જોઈ ગયા કે મૂળદ્વાર સર્જાય છે એને કારણે પાણી છે દબાણ પૂર્વક બહાર નીકળે છે, તો મૂળદ્વાર છે બરાબર એ પણ બિંદુ છેદન માટે જવાબદાર છે. હા, આના પરથી એક બાબત સ્પષ્ટ કહી શકાય મિત્રો, આપણે એમ કીધું કે મૂળદ્વાર ક્યારે વધુ હોય છે, તો કે મૂળદાબની અસર રાત્રે દરમિયાન અને વહેલી સવારે વધુ જોવા મળે છે, કારણ કે એ સમયે બાષ્પોત્સર્જનનો દર છે ઓછો હોય છે, ન થતું હોય બાષ્પોત્સર્જન, એ સમયે મૂળદાબ વધારે હોય છે. ઓકે, તો વહેલી સવારની અંદર પણ બિંદુ સ્વેદન વધુ જોવા મળે છે એવું પણ કહી શકાય, રાત્રિ દરમિયાન બિંદુ સ્વેદન વધુ જોવા મળે છે એમ પણ કહી શકાય, કારણ કે એ સમયે બાષ્પોત્સર્જનનો દર ખૂબ જ ઓછો હોય છે, નહીવત હોય છે કે ન પણ હોય, બરોબર. તો આ વાત થઈ ગઈ બિંદુ છેદનની. ઓકે મિત્રો, હવે અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ જળોત્સર્ગી ગ્રંથિ છે એ પર્ણની ટોચ ઉપર છે બરાબર, તો કેટલીક વખત આ વનસ્પતિના કોઈ ભાગો છે, હા, એની જે પાર્શ્વ બાજુ હોય, જે શાખા હોય, હા, એ બાજુ પણ આવા છિદ્રો છે જોવા મળી શકે છે, અથવા વનસ્પતિના પર્ણને કે કોઈ ભાગને જ્યારે ઈજા થાય એ સમયે પણ પાણી છે બહાર નીકળે છે, બિંદુ છેદનની ક્રિયા થાય છે. કોઈ ભાગ છે, કોઈ કારણોસર કોઈ વનસ્પતિનો ભાગ, પ્રકાર કે પર્ણ બરાબર, કોઈ યંત્ર સાધન ઓજાર કે કોઈ પણ પ્રાણીના નુકસાન કરવાથી એ ભાગ છે તૂટી જાય છે, નુકસાન થાય છે, તો પણ એમાંથી પ્રવાહી સ્વરૂપે પાણી અથવા દ્રવ્યો બહાર નીકળે છે, તો એ પણ મિત્રો બિંદુ છેદનની જ ક્રિયા થાય છે. ઓકે મિત્રો, તો આ વાત થઈ રસારોહણ અને રસારોહણ સમજાવતો મૂળદાબનો સિદ્ધાંત.